મિત્રો નમસ્કાર થોડુંક લખ્યું છે નિર્ભયતા ઉપર અભયમ ઉપર હંમેશા નિર્ભય રહો વૃત્તિ આપી દેવાની રાખો લઈ લેવાની નહીં અહંકારને અંકુશમાં રાખી આપી દેવાની વૃત્તિને પોષી શકાય છે માણસને ડર લાગે છે તેનું કારણ તેને બીજો લઈ જશે નો ડર લાગે છે નથી જોઈતું નહીં વૃત્તિને કોઈનો ડર નથી લાગતો બીજો લઈ જશે બીજો ઝૂંટવી જશે આવું ત્યારે જ લાગે કે જે આપણી પાસે છે તે આપણું ન હોય યા આપણે તેને લાયક ન હોઈએ અને આપણને મળી ગયું હોય અથવા આપણે તે અન્યાયી રીતે બીજાના હકનું પડાવી લીધેલું હોય ત્યારે જ આપણને આપણી પાસેથી કંઈ જતું રહેશે કોઈ જૂટવી જશે લઈ જશેનો ડર લાગે છે હંમેશા આવા માણસો જ ભયમાં હોતા રહેતા હોય છે અને આવા માણસને જ તેજો દ્વેષ થશે અને બીજો તેનાથી આગળ ન ચાલ્યો જાય તેની ફિરાકમાં હંમેશા ચોખ્ઠા ગોઠવવામાં આવા માણસો ઉજાગરા કરતા રહેશે તેજો થતો હોય છે મારા કરતાં આગળ ન ચાલ્યો જાય મારાથી મોટો ન બની જાય મારાથી પ્રભાવશાળી ન બની જાય મારાથી વિશેષ ન બની જાય આવો તેજો દ્રેષ સારા સારા તેજસ્વી માણસોને પણ હોય છે પણ જે માણસને પોતાની અંદર ક્યાંક સંચય છે ક્યાંક શંકા છે ક્યાંક ડર છે કે હું ખરેખર જેવો દેખાઉ છું બીજાને એવો નથી એવું જે મનમાં રાખે છે અને જેની પાસે અહંકારનું પોટલું મોટું છે આવા માણસોને આવો તેજોદ્રેસ થાય છે સારા માણસોને અંદરથી જે સભર છે સંપન્ન છે આવા માણસોને શિલ્વાન માણસોને આવો ડર લાગતો નથી આગળ મને મારું જોઈએ અને મારું હોય એનાથી વધારાનું જરાય ન જોઈએ અને કોઈને વધુ જરૂર હોય તો મને મારું ન મળે તો પણ મને કશો ફરક પડવાનો નથી હું આપી દઈશ મને નહીં મળે અને બીજાને ગમતું હોય તો તે ભલે લઈ જશે તો પણ મને એનો ગમ નથી આવા માણસને દુનિયાની કોઈ તાકાત ડગાવી ન શકે કે રડાવી ન શકે તમે તેની પાસેથી લઈ જશો તો પણ તેનું આત્મબળ તોડી નહીં શકો ઓછું નહીં કરી શકો અને તમે કદાચ તેને રાજપાટ આપીને રીઝવવા માગતા હશો તો પણ તેને એ જોઈતું નથી એટલે તમે એને આપીને પણ ખુશ નહીં કરી શકો એ પોતાની જ મસ્તીમાં પોતાના જ નિજાનંદની અંદર આનંદમાં હોય છે જે માણસને જોઈતું જ નથી તેવા માણસને તમે શું આપીને કેવી રીતના ખુશ કરી શકો તે માણસ તેના બળથી ઊભો છે પહેલેથી જ ખુશ છે તેને તમે આપીને નહીં હા તેને તમે માગીને તેની પાસેથી મેળવીને તેને સુખી કરી શકો એને આપવાનો આનંદ હોય છે લઈ લેવાનો નહીં ઝૂંટવી લેવાનો નહીં આપવાનો આનંદ હોય છે જો તમે માગશો તો કદાચ એને ખુશી થશે તેવા શીલના માણસને દુઃખી કરવાની ચેષ્ટા કરવી એટલે હાથી પોતાના પગ તળે એટલે હાથીને પોતાના તક પગ તળે કચડવાની કીડીબાઈને ચેષ્ટા કરવી અથવા એવા સમણા જોવા કીડી એવું વિચારે કે હું મારા પગ નીચે હાથીને દબાવી દઈશ ચુંદી નાખીશ મસડી નાખીશ આવું સ્વપ્ન કરવા જેવી વાત છે નિર્ભય રહો કોઈ ડગાવી શકવાનું નથી કોઈ હલાવી શકવાનું નથી તમે જ્યાં હો તમે જ્યાં હોવો તે સત્તા છે તમે જ્યાં બેસો તે સિંહાસન છે બળ વગરના અયોગ્ય નિર્ભય અને નમાલા લોકોને જ બાજુવાળાનો ભય લાગે છે જેની પાસે અંતર ભર્યું છે જેની ભીતરો સંપન્ન છે અને જેની ઊંચાઈ અડીખમ ઊભી છે પહાડ જેવી આવા મનુષ્યો હંમેશા જ્યાં હોય ત્યાં નિર્ભય અને નિજાનંદી હોય છે અને જોવાનું એ છે કે તેની સાથે જે બને છે તે પણ બધું જ એવું શાલીન અને જાજરમાન બને છે કે એનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી આવા માણસો પ્રકૃતિના ખાસ ચુનંદા હોય છે અને આવી નિર્ભયતા તમે જુઓ એક હેનરી થોરો ડેવિડ હેનરી થોરો એમોઝનના જંગલની અંદર અમેરિકાનું એક તત્વવેતા વહેતા અઢારસો ને પંચાણુંમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું એક અભયમ શબ્દ ભગવદ્ ગીતામાંથી એને ઉભા ઉપાડ્યો હતો અને એમો જેના જંગલની અંદર સાપ અને વિચ્છી સાથે સૂતો એને ક્યારેય એવો ડર ન લાગ્યો કે આ વીછી કે સાપ મને કરડ છે એને વેલન્ડન સરોવરના કિનારે એનું જે ચર્ચ બનાવ્યું હતું ને એનું જે ઘર ઝૂંપડી બનાવી હતી એમાં કહેવાય છે કે સાપ વિચ્છીઓ સૂતા અને એની સાથે આ પણ સૂતો હેનરી થોરો અને એને ક્યારેય વીછી કેળ્યો નહીં સાપ કેળ્યો જ નહીં કારણ કે નિર્ભય હતો જગતમાં જે લોકો શિલવાન છે કુલીન છે શાલીન છે અંદરથી જેનો વૈભવ ભરેલો છે આવા સંપન્ન લોકો છે ચારિત્રના શીલના આવા માણસને કોઈ ડરાવી ન શકે રડાવી ન શકે છૂટવી ન શકે એની પાસેથી કઈ મેળવી લેવું પણ હેલું નથી એને રડાવવો હેલો નથી એને દુઃખી કરવો હેલો નથી અને આવા માણસો નિર્ભય હોય છે એને બાજુવાળાનો ડર ન હોય હંમેશા તમારી પાસે આવીને કોઈ તમારી કાન ભંભેરણી ક્યારે કરે એને ડર લાગે કે આ આની પાસે આવીને આમ કરશે તો આ મારું સુખ લઈ જશે તો આ મારી સત્તા લઈ જશે તો એવી સત્તાનો ડર સુખનો ડર એવા માણસોને જ લાગે છે કે જે સુખી થવાને લાયક નથી અને સુખી થઈ ગયા છે જે સત્તા ઉપર બેસવાને લાયક નથી અને સત્તા ઉપર બેસી ગયા છે અસ્તુ જય હિન્દ જય ભારત